નમસ્કાર મિત્રો હું તમારી માટે આજે મેથ્સનું એક ચેપ્ટર લઈને આવ્યો છું જેનું નામ છે ઉંમર આધારિત દાખલા મારું નામ છે ફરાન કાઝી આજનો આપણો પહેલો સમય એવો છે કે પિતાની ઉંમર પુત્ર કરતા આઠ ગણી છે જો બંનેની ઉંમરનો સરવાળો છત્રીસ હોય તો દસ વર્ષ પછી પિતાની ઉંમર કેટલી હોય બરાબર તો પિતા અને પુત્રની ઉંમર વચ્ચેનો જે ગુણોત્તર છે એ કેટલાનો છે આઠ જેમ એકનો થશે એટલો મતલબ એમ કે પુત્રની ઉંમર જો એક વર્ષ લઈએ તો પિતાની ઉંમર એના કરતાં આઠ ગણી હોય એટલે બંનેનો ગુણોત્તર થશે આઠ જેમ એક એટલે કે પિતાની ઉંમર થશે આઠ એક્સ અને પુત્રની ઉંમર થશે એક્સ બરાબર હવે બંનેનો સરવાળો આપણને આપેલો છે છત્રીસ એટલે કે આઠ એક્સ વધતા એક્સ બરાબર છત્રીસ એટલે કે નવેક્સ બરાબર છત્રીસ અને એક્સ બરાબર ચાર એક્સ બરાબર ચાર અહીંયા મૂકીએ તો પિતાની ઉંમર થશે આઠ ચોક બત્રીસ અને પુત્રની ઉંમર થશે ચાર એકા ચાર એટલે કે પિતાની હાલની ઉંમર આપણને મળી ગુણોત્તર છે એ હાલનો છે એટલા માટે ઉંમર પણ હાલની મળશે પિતાની ઉંમર હાલની છે બત્રીસ હવે રકમની અંદર એવું પૂછ્યું છે દસ વર્ષ પછી પિતાની ઉંમર કેટલી હોય તો હાલની ઉંમર બત્રીસ છે એનો મતલબ એમ કે દસ વર્ષ પછી એમાં દસનો વધારો કરીએ એટલે કે દસ વર્ષ પછી બત્રીસ વત્તા દસ એટલે કે પિતાની ઉંમર દસ વર્ષ પછી બેતાલીસ વર્ષ હોય બરાબર સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ હા રકમમાં એવું આપેલું છે એ અને બી બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર છે ત્રણ જેમ ચાર જો પાંચ વર્ષ પછી તેમનો ગુણોત્તર ચાર જેમ પાંચ હોય તો એની ઉંમર પાંચ વર્ષ પહેલાં કેટલી હશે અથવા પહેલા કેટલી હોય તો બંનેનો હાલનો ગુણોત્તર આપેલો છે ત્રણ જેમ ચાર ત્રણ જેમ ચાર એનો મતલબ એમ કે એની ઉંમર છે થ્રી એક્સ અને બીની ઉંમર છે ફોર એક્સ હવે બીજો ગુણોત્તર આપેલો છે એ પાંચ વર્ષ પછીનો આપેલો છે એટલે કે બંનેની ઉંમરમાં પાંચ વર્ષનો વધારો થશે તો એની ઉંમર થઈ જશે પાંચ વર્ષ પછી થ્રી એક્સ પ્લસ ફાઈવ થ્રી એક્સ પ્લસ પાંચ અને બીની ઉંમર થઈ જશે ચાર એક્સ પ્લસ પાંચ હવે બંનેનો ગુણોત્તર આપેલો છે નવો કેટલો છે પાંચ વર્ષ પછીનો તો કે ચાર જેમ પાંચ એટલે કે આ બંનેનો ગુણોત્તર છે એ અને બી બંનેનો પાંચ વર્ષ પછીનો ગુણોત્તર છે ચાર જેમ પાંચ એટલે આને આવી રીતે લખી શકાય ત્રણ એક્સના પ્લસ પાંચ છેદમાં ચાર એક્સ પ્લસ પાંચ બરાબર ચારના છેદમાં પાંચ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ પાંચ આ બાજુ ગુણાશે પાંચ તેરી પંદર એક્સ 25 બરાબર ચોકે ચોકે સોળ એક્સ વધતા વીસ હવે પંદર એક્સ અહીંયા પ્લસ છે આ બાજુ જશે એટલે માઇનસ થશે સોળ એક્સમાંથી પંદર એક્સ જશે એટલે આ બાજુ એક્સ વધશે આ બાજુ વીસ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ થઈ જશે પચીસમાંથી વીસ જાય એટલે પાંચ વધશે એટલે કે એક્સનું મૂલ્ય તમને અહીંયા મળે છે પાંચ એટલે કે એ અને બીની જે હાલની ઉંમર છે એ ત્રણ એક્સ અને ચાર એક્સ છે એક્સને પાંચ અહીંયા મૂકીએ તો ચાર પંચા વીસ અને ત્રણ પંચા પંદર એટલે કે એની હાલની ઉંમર પંદર છે બીની હાલની ઉંમર વીસ વર્ષ છે હવે રકમમાં એવું પૂછ્યું છે એની ઉંમર પાંચ વર્ષ પહેલાં તો હાલમાં એની ઉંમર પંદર છે તો પાંચ વર્ષ પહેલાં કેટલી હોય તો પંદરમાંથી પાંચ આપણે બાદ કરીએ એટલે કે દસ વર્ષનો જવાબ આવે આની એક શોર્ટકટ પણ છે જે એક્સ તમે અહીંયા ગણતરી કરીને શોધી આવ્યો છો એક્સ બરાબર પાંચ એને તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો આવી રીતે એક્સ બરાબર કેટલા વર્ષ પછીની વાત છે ગુણ્યા જે ભવિષ્યનો ગુણોત્તર આપેલો છે એનો તફાવત કેટલા વર્ષ પહેલાં કે પછીની વાત છે તો પાંચ વર્ષ પછીની ગુણ્યા ભવિષ્યનો ગુણોત્તર શું આપેલો છે ચાર જેમ પાંચ તો એ બંનેનો તફાવત શું થશે એક થશે બરાબર એનો તફાવત થશે એક તફાવત છે એક એટલે કે એક્સ બરાબર તમને અહીંયા ડાયરેક્ટ પણ મળી જશે પાંચ બરાબર તો આ શોર્ટકટ છે રકમ એવી છે પાંચ વર્ષ પહેલાં જયની ઉંમર કાર્તિક કરતાં એક ત્રત્યાંશ ગણી હતી એટલે કે સાદી ભાષામાં કહીએ તો ત્રીજા ભાગની હતી જો અત્યારે જયની ઉંમર સત્તર વર્ષ હોય તો કાર્તિકની હાલની ઉંમર શોધો બરાબર તો જય અને કાર્તિકનો પાંચ વર્ષ પહેલાંનો એક આપણને ગુણોત્તર આપેલો છે ક્યારનું ગુણોત્તર છે પાંચ વર્ષ પહેલા તો ત્યારે કેવું હતું તો જયની ઉંમર છે કાર્તિક કરતાં ત્રીજા ભાગની હતી એનો મતલબ એમ કે કાર્તિકની ઉંમર જો ત્રણ વર્ષ હોય તો જયની ઉંમરના ત્રીજા ભાગની એટલે કે એક વર્ષ હોય એટલે કે આ બંનેનો ગુણોત્તર થાય એક જેમ ત્રણ બરાબર હવે એવું આપેલું છે રકમમાં જયની ઉંમર હાલમાં હાલમાં એટલે ક્યારે પાંચ વર્ષ પછી તો હાલમાં જયની ઉંમર સત્તર વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાં એની ઉંમર કેટલી હોય બરાબર તો પાંચ વર્ષ પહેલાં જો હાલમાં જયની ઉંમર છે એ સત્તર વર્ષ હોય તો પાંચ વર્ષ પહેલાં એની ઉંમર થાય બાર વર્ષ બરાબર તો આપણી પાસે જે એક છે એટલે કે અહીંયા એક્સ લઈએ અહીંયા ત્રણ એક્સ લઈએ તો આ એક્સ છે એ કેટલું થશે બાર બરાબર તો એક્સ છે એ બાર થશે તો કાર્તિકની ઉંમર પાંચ વર્ષ પહેલાં કેટલી હતી ત્રણ એક્સ એટલે કે ત્રણ ગુણ્યા બાર એટલે કે એની ઉંમર થાય છત્રીસ વર્ષ એટલે કે જે આપણને રકમમાં પૂછ્યું છે કાર્તિકની હાલની ઉંમર શોધ તો ત્રણેક છે એ કાર્તિકની ક્યારની ઉંમર છે પાંચ વર્ષ પહેલાની ઉંમર છે એટલે કે કાર્તિકની પાંચ વર્ષ પહેલાં કેટલી ઉંમર છે છત્રીસ વર્ષ તો હાલમાં એટલે કે પાંચ વર્ષ પછી એની ઉંમર કેટલી થાય તો કે છત્રીસ વત્તા પાંચ એટલે કે એકતાલીસ વર્ષ એની ઉંમર થાય નેક્સ્ટ રકમ જોઈએ એવું કીધું છે એક કુટુંબમાં છ વ્યક્તિ છે કે જેની સરેરાશ ઉંમર પચીસ વર્ષ છે તો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હોય તો પહેલાં એ જાણવું પડે કે એમનો હાલનો સરવાળો કેટલો છે બરાબર તો સરેરાશ માટે સૂત્ર આવું છે સરેરાશ બરાબર જે કાંઈ સરવાળો આપ્યો હોય તે છેદમાં એની સંખ્યા તો સંખ્યા વ્યક્તિઓની આપેલી છે છ અને સરેરાશ આપેલી છે પાંચ તો એની ઉપરથી તમને સરવાળો મળે કેટલો મળે તો કે પચીસ ગુણ્યા છ એટલે કે એકસો પચાસ વર્ષ મળે તો છ વ્યક્તિઓનો હાલનો સરવાળો છે એ એકસો પચાસ વર્ષ છે હવે પાંચ વર્ષ પછીની વાત કરે છે તો દરેક વ્યક્તિની ઉંમર પાંચ વર્ષ પછી પાંચ વર્ષ વધી જાય બરાબર તો છ વ્યક્તિઓમાં પાંચ વર્ષ પછીનો વધારો આવે એ છ પંચાને ત્રીસ વર્ષનો વધારો આવે એટલે કે પહેલાં એકસો પચાસ વર્ષ હતી એટલે કે પાંચ વર્ષ પછી ત્રીસનો વધારો એટલે એકસો પચાસ અને ત્રીસ તો હાલમાં સરવાળો એકસો ને વર્ષ થાય